तो महत्वना समाचार सामे आवी रह्या छे। मोरबी खाते थी मोरबी नो झूलतो पुल तूटी ने नदी में पड़ता एक मोटी दुर्घटना सर्जाई छे। 500 जेटला लोको पुल पर हता अने पुल तूटी पड़ता अनेक लोको नदी में पड़ा छे। मच्छु नदी में पड़वाना कारणे अनेक लोकोना मोटी शंका पण सेवाई रही छे। तो नवा वर्षे ज लोको माटे पुल खुल्लो मुकायो हतो। 7 મહિનાની કામગીરી બાદ આજે પુલને ખુલ્લો મુકાયો હતો અને જે રીતે નવા વર્ષ બાદ આજે આ નવા વર્ષની પહેલી દુર્ઘટના એક સામે આવી છે કે પુલ અચાનક તૂટી પડતા ખૂબ જ નાસભાગ મચી ગઈ હતી। તો હાલ આ અંગે બધી વિગત સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હર્ષલ સંદેડિયા। જે હર્ષલ, મોરબી ખાતેની ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી જાસ્મીન, વાત કરવામાં આવે તો મોરબીમાં ઝૂલતો પુલ જે કહી શકાય છે તે તૂટી ગયો હોય તેની સર્જા મોટી દુર્ઘટના સામે આવી છે। જીએસટીવીની ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકો છો, પુલ તૂટી જતા નાસભાગ થવા પામી છે। 500 જેટલા લોકો પુલ પર હાજર હતા અને કેટલાક લોકોના મોતની સેવા પણ સંકળાયેલી છે। જી જી, ખૂબ જ મોટી દુર્ઘટના છે અને જે રીતે જાણવા મળી રહ્યું છે કે નવા વર્ષના દિવસે જ આ પુલ લોકો માટે ખુલ્લો મુકાયો હતો અને ખાસ કઈ રીતની કામગીરી જે 7 મહિના દરમિયાન ચાલી હતી તેની કોઈ વિગતો છે આપની પાસે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો 6 થી 7 મહિના સુધી આ કામગીરી કરવામાં આવી હતી આ પુલને લઈને, અને નવા વર્ષે જે પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ને તેને લઈને ખૂબ જ મોટા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે કે આ પુલમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવાની પણ શંકા સેવાઈ રહી છે। જી જી, ખાસ આ પુલની તમામ કામગીરી ઉરેવા ટ્રસ્ટ પાસે હતી અને તેની જવાબદારી તેને સોંપવામાં આવી હતી, તો તેની સામે કોઈ કાર્યવાહી કે કોઈ પગલાની આપને જાણ થઈ છે ખરા? ચોક્કસથી એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ 2 કરોડના ખર્ચે આ પુલનું રેનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ લોકમુખે ચર્ચા થઈ રહી છે કે આ પુલમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે પણ આવી રહ્યું છે, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જે અસલ જાણવા મળી રહ્યું છે કે 500 થી પણ વધુ લોકો આ પુલ પર હતા અને મચ્છુ નદીમાં થોડા ઘણા સોની આસપાસ લોકો પડ્યા તેવો આંકડો સામે આવ્યો છે। હજુ સુધી બચાવ કામગીરી કેવી ચાલી રહી છે, કોઈ મૃત્યુ આંક કે કોઈની બચાવની કોઈ આંકડો આપની સામે આવ્યો છે ખરા? જે ચોક્કસથી જાસ્મીન, વાત કરવામાં આવે તો મૃત્યુ આંક કેટલા થયા તેનો આંકડો પરફેક્ટ સામે આવ્યો નથી, પરંતુ હાલ તો બચાવની કામગીરી ખૂબ જ જોરશોરમાં ચાલી રહી છે। જે જી, અને કહેવાય કે દિવાળીના તહેવારમાં 5 દિવસમાં 12,000 થી પણ વધુ લોકોએ આ પુલની મુલાકાત કરી હતી અને આજે આ દુર્ઘટના બની છે તો મોરબીના તંત્ર સામે પણ કંઈક ને કંઈક સવાલ ઊભા થયા હશે અને હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે, કેવી કામગીરી ચાલી રહી છે બચાવની? જીજોકસ્તી જાસ્મીન, વાત કરવામાં આવે તો મોરબીનો જે વહીવટી તંત્ર તે ઘટના સ્થળે આવી ગયો છે અને હાલ તો લોકોને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। લોકોને કેમ બચાવવા તે અંગેના પ્રયત્ન હાથ ધરવામાં આવી છે। જી 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 અસર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને હજુ પણ વધુ વિગતો માટે આપણે જોડાતા રહેશું। તો ખૂબ જ મોટી દુર્ઘટના મોરબી ખાતેથી સામે આવી છે। મોરબીમાં ઝૂલતો પુલ તૂટીને નદીમાં પડતા ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ છે અને 500 જેટલા લોકો પુલ પર હતા અને તેમાંથી 100 જેટલા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। સાથે જ નવા વર્ષે જ લોકો માટે આ ઝૂલતો પુલ ખોલ્લો મુકાયો હતો અને પુલ અચાનક તૂટી પડતા ખૂબ જ નાસભાગ મચી ગઈ હતી અને હાલ તો લોકોને બચાવની કામગીરી મોરબીના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પણ મોરબીના જે ટ્રસ્ટ દ્વારા જે પુલની કામગીરી કરવામાં આવી હતી તેના સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે।